નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજકોટના ગેમેજ ઝોનમાં આ કાંડ બાદ આણંદ જિલ્લામાં ફાયર વિભાગની ટીમે ચેકિંગ હાથ ધરી વગર મંજૂરીએ ચાલતા એક ગેમેજ ઝોનને સીલ કરવામાં આવ્યું છે. રાજકોટના ગેમેજ ઝોનમાં ગોઝારી ઘટના બાદ આણંદ જિલ્લામાં તંત્ર એક્શનમાં આવ્યું છે. ફાયર વિભાગની ટીમ દ્વારા વહેલી સવારથી ગેમેજ ઝોનની તપાસ હાથ ધરવામાં આવી છે, જેને પગલે આણંદના સોજિત્રા રોડ ઉપર આવેલ મારુતિ સોલારીસમાં આવેલ ગેમેજ ઝોન વગર મંજૂરીએ ચાલતું હોવાનું બહાર આવતા સીલ કરવામાં આવ્યું છે. આણંદ દિનેશ પટેલની સાથે હિરણશા, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.